અમદાવાદમાં કોરોના સામે લડવા માટે સ્ટીમ બાથનો સહારો લેવાઈ રહ્યો છે. ઘરના રસોડાની અંદર વપરાતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસી, ધતુરો, આદુ, સૂંઠ સહિતની વસ્તુઓને ઉકાળી તેની વરાળ આપવા માટે ખાસ કેબિન તૈયાર કરવામાં આવી છે. અંદાજે 40,000ના ખર્ચે આ સ્ટીમ બાથ માટેની કેબિન બનાવવામાં આવી છે. ઔષધીય વરાળ શરીર પરથી જીવાણુનો નાશ કરી શકે છે અને ખાસ ઉકાળો પણ કરવામાં આવ્યો છે તૈયાર. અત્યાર સુધીમાં 1,000 લોકોએ તેનો લાભ પણ લીધો છે. તો કોરોનાની મહામારી વચ્ચે વધુ એક કહી શકાય કે એક નવીનીકરણ સામે આવ્યું છે, ઔષધીય બાથ, કે જેનાથી જીવાણુને પોતાના શરીર પરથી દૂર કરી શકાય. ખાસ ઉકાળો પી અને તેને કોરોનાથી તમે બચી શકો છો. અમદાવાદમાં કોરોના સામે લડવા સ્ટીમ બાથનો સહારો લેતું આ એક યુનિટ આપ જોઈ શકો છો. ત્યાં ઘરેલુ ઉપચારની વસ્તુઓ છે તેને એક જે વાસણ છે, મોટું વાસણ, તેમાં ભેગી કરી અને પછી એક અમુક ટેમ્પરેચર ઉપર તેને ગરમ કરવામાં આવે છે. આગળ આપણે આ પ્લાન્ટ વિશે જાણીશું, કઈ રીતનું કરવામાં આવે છે અને કઈ રીતના ટેમ્પરેચર ઉપર રાખવા. મહેન્દ્રભાઈ, તપેલામાં જે કહી શકાય બધી જ ઔષધિઓ ભેગી કરી અને એને ટેમ્પરેચર ઉપર રાખવામાં આવે છે, કેટલું ટેમ્પરેચર હોય છે અને કઈ રીતે કરવાનું હોય? મેડમ, આ તપેલાની અંદર મેં 100 લિટર પાણી લીધું. એ 100 લિટર પાણીની અંદર બધી જ મેં વનસ્પતિ ટોટલ મેં ભેગી કરી. આની અંદર જ્યારે આ પાણીને ઉકળ ગરમ થાય છે ત્યારે એ ઉકાળો એટલો ગરમ હોય છે કે કમસે કમ અમારી ગણતરી પ્રમાણે 100 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. એ ટેમ્પરેચરને સ્ટીમ વાટે અમે આ પાઇપલાઇન દેખાય છે, એ પાઇપલાઇન વાટે અમે અંદર સ્ટીમ બૂથની અંદર લઈ જઈએ છીએ અને પછી ત્યાંથી જે કોરોના સંક્રમિત કે અન્ય બીમારીવાળા માણસ હોય છે એ સ્ટીમ લે છે, એના ઘણા બધા ફાયદા થાય છે. જી, ચોક્કસ. જોયું કે તપેલા બાદ તેમને એક જે કહી શકાય પ્લાયવુડનો એક બોક્સ બનાવ્યું છે અને બોક્સની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશી અને સ્ટીમ લઈ શકે છે. તમે જોવો છો કે આ ભાઈ પ્રવેશીને બહાર જ આવ્યા છે. એમની સાથે પહેલા વાત કરીએ, કેવો અનુભવ રહ્યો તમને? સારો, એકદમ મસ્ત. શું તકલીફ હોય તો દૂર થઈ જતી હોય છે અંદર? કોરોના હોય પછી અમુક પ્લે હોય, કબજિયાત જેવું હોય કે ગમે તેવું હોય તો પ્લે થઈ જતી હોય. અચ્છા, જે રીતનું આ બોક્સનું કન્સ્ટ્રક્શન છે કે અંદર કોઈ વ્યક્તિ ન્યાસ લઈ રહ્યો છે, સ્ટીમ લઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ બહારની પણ તેને જોઈ શકે છે, એટલે એને કોઈ તકલીફ થાય તો બહારના વ્યક્તિને ખબર પડે છે. તમે દ્રશ્યોમાં જોવો છો કે એક બહેન સ્ટીમ લઈ રહ્યા છે અને અત્યારે હાલ જે કહી શકાય કઈ રીતે લે છે, સાથે વિક્સ પણ લગાવવામાં આવે છે, એટલે આ સ્ટીમની અંદર વિક્સ પણ બળી જાય. આયુર્વેદની સાથે વિક્સનું મિશ્રણ કરી અને સ્ટીમ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન પાછળ કેટલો ખર્ચો થયો છે, કઈ રીતનું આયોજન છે, જે આ સોસાયટીના ચેરમેન છે દશરથભાઈ, એમની સાથે વાત કરીએ. દશરથભાઈ, કઈ રીતે વિચાર આવ્યો? કડીમાં મહેન્દ્રભાઈએ કર્યો, ત્યાંથી તમે એમના સંપર્કમાં આવ્યા અને આ વિચાર આવ્યો, પરંતુ કેટલો ખર્ચો થયો અને સોસાયટીના લોકોનું શું માનવું છે? અમારે લગભગ આખો પ્રોજેક્ટ ઊભો કરવા માટે 40,000 થી 45,000નો ખર્ચ આવ્યો છે અને એ ખર્ચ અમે સોસાયટી ખાતે જ રાખી અને સોસાયટીના સભ્યોની સેવા માટે જ અત્યારે પ્રત્યેક ઊભો કરેલો છે. કેમ આ વિચાર કેમ આવ્યો? કારણ કે ઘણા બધા અમારી સોસાયટીમાં લગભગ 10 એક્ટિવ કેસ થઈ ગયા હતા કોરોના વાયરસના, એટલે અમારી સોસાયટીમાં એક પેનિકનું વાતાવરણ ઊભું થઈ ગયું અને એના હિસાબે અમે સમાચાર મળ્યા કે ભાઈ મહેન્દ્રભાઈ આવી એમના ગામમાં આવો એક પ્રોજેક્ટ ઊભો કર્યો છે, એટલે અમે જાત અનુભવ કરી અને એ પ્રોજેક્ટનો આખો સ્ટડી કર્યો અને સાંજે તેમના ગામમાંથી આવી અને અહીંયા અમે વિચાર કર્યો કે ભાઈ આપણી સોસાયટી માટે ઉપયોગી છે અને આ જે પ્રોજેક્ટથી 100% શરદી, ઉધરસ, ખાંસી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ દૂર કરી શકીશું અને કોરોના સંક્રમણથી આ લોકોને આપણી સોસાયટીનો રોજ કેટલા લોકો આનો લાભ લે છે? દરરોજ 300 માણસો, 300. કોઈ ચાર્જ લેવામાં આવે છે? નહીં, કોઈ પણ ચાર્જ નહીં અત્યારે. અને સ્વૈચ્છિક કોઈ પણ જાતે કોઈ એને ફાળો આપો તો આપી શકે, બાકી કોઈના ઉપર કોઈ ચાર્જ લગાવ્યો નથી અમદાવાદમાં. ચોક્કસથી. તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે દરેક લોકો સવારે વહેલી સવારથી આ કામ દિવસમાં 2 વાર કરવામાં આવે છે, વહેલી સવારથી કરવામાં આવે છે અને સાંજે પણ કરવામાં આવે છે, એટલે રહીશો પોતાના સમયને અનુકૂળ થઈ અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરી માસ્ક પહેરી અને અહીંયા બેસે છે જે સ્ટીમ લેવા માટે. સોસાયટીના તમામ રહીશો આનો લાભ લઈ રહ્યા છે. બીજી તરફ આ જે પ્લાન્ટ છે તેના 2-in-1 ઉપયોગ થઈ રહ્યો છે ખાસ કરી અને જે સ્ટીમ માટે જે તૈયાર કરવામાં આવી રહ્યો ઉકાળો તેને બીજી તરફ થોડો કાઢી અને દરેક જે સ્ટીમ લેવા આવે છે વ્યક્તિને ઉકાળાના રૂપમાં તે પીવડાવવામાં આવી રહ્યો છે. ખાસ કરી જે વસ્તુઓ છે તમે તમામ તેને શરીરની અંદર ન્યાસના માધ્યમથી પણ પ્રવેશી શકે છે અને બીજી તરફ છે તે ઉકાળાના રૂપમાં પણ જાય છે, જેની તમે
જોજો કે જે ઉકાળો છે તૈયાર થાય છે અને ત્યારબાદ લોકો ન્યાસ લીધા પછી તેને સતત આપવામાં આવે છે, જેના કારણે જે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ છે તેમાં વધારો થાય છે અને તમારા શરીરની અંદર જે પણ જંગ્સ છે તમામ નાશ થઈ જાય છે. તેઓ આ પ્લાન્ટ છે સોસાયટી દ્વારા જે આ પ્રયાસ કરવામાં આવે છે ખૂબ જ સારો છે અને આયુર્વેદ અને ઘરેલું જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી અને અંદાજે 40,000 ખર્ચે આ પ્લાન્ટ અભિષેક એપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યો છે. કેમેરામેન રવિ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ.